જીજ્ઞા કાપડિયા ફ્રોમ વૈશ્વા ગાર્ડન્સ. આજે આપણે વાત કરીશું કેનેડા વિઝિટર વિઝા. કેનેડા વિઝિટર વિઝા, તમે ઇન્ડિયામાં છો અને તમારું કોઈ નિયર ડિયર કે કોઈ પણ ત્યાં કેનેડામાં નથી, વિધાઉટ સ્પોન્સરશિપ તમારે વિઝિટર વિઝા અપ્લાય કરવું છે તો શું ડોક્યુમેન્ટેશન લાગશે? આજે માત્ર ને માત્ર આપણે ડોક્યુમેન્ટેશનની વાત કરી, પ્રોસેસનો વિડીયો આપણે અલગથી બનાવીશું. ઓકે, કેનેડા વિઝિટર વિઝા અપ્લાય કરવા માટે પહેલાં તો તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. એ પાસપોર્ટ કેવો હોવો જોઈએ? યસ, યુએસએ વિઝિટર માટે જો તમને વિઝિટર મળે છે તો એ લોકો 10 વર્ષના વિઝિટર વિઝા આપી શકે છે. પણ કેનેડામાં નિયમ અલગ છે. કેનેડામાં તમારો પાસપોર્ટ જ્યાં સુધી વેલિડ હોય, જો તમારો પાસપોર્ટ 1 વર્ષમાં એક્સપાયર થતો હોય, તમને 23માં અત્યારે અપ્લાય કરો અને વિઝા લાગે છે અને 23માં જ તમારો એક્સપાયર થતો હોય તો તમને ત્યાં સુધીના જ વિઝા મળે છે. તો એ કેસમાં કેનેડા માટે સ્પેશિયલી વિઝા જે પાસપોર્ટ જેટલો નવો હશે એટલી વધારે બેનિફિટ કરશે. જો તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ 6-7 વર્ષ હજી લાંબી હોય તો તમને એટલા વર્ષના વિઝા મળશે, તમે એટલી વાર ત્યાં જઈ આવી શકશો. ઓકે, હવે બીજી વસ્તુ આવે છે કે ફાઇનાન્સ કેવું હોવું જોઈએ. ઓફકોર્સ, તમારા 3 વર્ષના આઈટી રિટર્ન્સ તમારે સબમિટ કરાવવા પડે છે. એ આઈટી રિટર્ન્સ એટલીસ્ટ 7-8 લેક્સ સુધી જેટલા હોવા જોઈએ. તમારા બેંક સ્ટેટમેન્ટ 6 મંથ ઓલ્ડ બેંક સ્ટેટમેન્ટ્સ તમારે કરવાનો હોય છે. એમાં 3 મંથ્સમાં તમારે એટલીસ્ટ તમે મતલબ એવું નહીં કે તમે અત્યારે જ વિઝા માટે અપ્લાય કરી રહ્યા છો અને તમે 7-8 લાખ રૂપિયા અંદર મૂક્યા છે. ઉનીસ તમે મેન્ટેન તમારું સ્ટેટમેન્ટ હોય એવી રીતે શો કરવું પડે કે 6 મહિનાના તમે 7-8 લાખ જેટલા ધીરે ધીરે તમારી પાસે એટલું બેલેન્સ છે. યસ, તમે પ્રોફેશનલ, તમે જે બી તમારા જીવન ધોરણ ચલાવવા માટે જે પણ કંઈ કરતા હોય, બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, કંઈ જે પણ કંઈ કરતા હોય એના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ જમા કરવા પડે. ફોર એન એક્ઝામ્પલ, તમે જોબ કરો છો તો જોબ પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે? ગવર્મેન્ટ છે તો NOC સર્ટિફિકેટ જોઈશે. તમારી લીવ લેટર તમારે ત્યાં જમા કરવો પડે, એ બંને પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય બંનેમાં કરવું પડે. તમારી સેલરી સ્લીપ કરવું પડે, ઇન્કમ ટેક્સ તો એમાં બી તમારે બધા મૂકવાના જ હોય છે. ઓકે, એવી જ રીતે જો તમારા બિઝનેસ છે તો બિઝનેસના રિલેવન્ટ, યસ, તમારું ફર્મ એસ્ટાબ્લિશમેન્ટ માટે જે પણ ડોક્યુમેન્ટ્સ હોય, ફોર એન એક્ઝામ્પલ ગુમાસ્તા ધારા છે, તમારી લાઇટ બિલ છે, તમે એના રિલેવન્ટ બધા જ, તમારા ટેક્સનું બિલ છે, ટેક્સ એ બધું જ તમારે એમાં જમા કરવું પડે. તમે ખેતીવાડી કરો છો તો યસ, ખેતી રિલેટેડ 7-12ના ઉતારા, તમે જે બી મંડીમાં લે વેચ કરતા હોય કે જે કાંઈ કરતા હોય એના વગેરે તમારે ડોક્યુમેન્ટ્સ જમા કરવા પડે. બીજું આવે હવે એજ્યુકેશન. એજ્યુકેશનમાં તમે જે પણ કર્યું હોય, 10મું ધોરણ છે, 12 છે, 12th છે, માસ્ટર્સ છે, એના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ અટેચ કરવા પડતા હોય છે. તમે મેરિડ છો તો મેરેજ સર્ટિફિકેટ, તમારી સાથે તમારું ચાઇલ્ડ અકાઉન્ટની થાય છે તો ચાઇલ્ડનું બર્થ સર્ટિફિકેટ જે સ્કૂલ કરે છે, સ્કૂલમાં છે તો બોનાફાઇડ સર્ટિફિકેટ તમારે કરવું પડે. યસ, તમે આજે કોઈ ઇન્ટરનેશનલ જગ્યાને એક્સપ્લોર કરવા માટે કોઈને રિક્વેસ્ટ કરી રહ્યા છો તો યસ, તમે જેટલા બી ફિનાન્શિયલી પોતાની જાતને સ્ટ્રોંગ સાબિત કરી શકો, ઇટ્સ વેલ એન્ડ ગુડ. એની માટે તમારી પાસે જે બી તમે જેને કહેવાય કે લિક્વિડ ફર્મ, જેને અચાનક જરૂર પડે અને તમે એને લિક્વિડ કરી શકો, એ જે બી ડોક્યુમેન્ટ્સ છે, કિસાન વિકાસ છે, PPF છે, તમારું જે પણ સેવિંગ છે એ બધું જ એમાં શો થઈ શકે. યસ, તમારું ફિક્સ અસેટ, ફોર એન એક્ઝામ્પલ તમારી પાસે જે બી જમીન છે, મકાન છે, માલ મિલકત, તમારા ઓર્નામેન્ટ્સ, એ બધાનું વેલ્યુએશન રિપોર્ટ કઢાવીને, LIC સર્ટિફિકેટ છે તો LIC વેલ્યુએશન રિપોર્ટ કઢાવીને તમે સબમિટ કરી શકો છો. તમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી શકો છો કે યસ, હું અહીંયા મારા હોમ કન્ટ્રીમાં એટલા અમે એસ્ટાબ્લિશ છીએ કે એક રીઝન છે કે અમે ત્યાં સ્ટે નહીં થઈ જઈએ, અમે પાછા આવીશું. હા, નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે ત્યાંથી સ્પોન્સરશિપ
હોય, એટલે તમારા નિયર ડિયર કોઈ છે અને તમને ઇન્વાઇટ કરે છે, તો કયા ડોક્યુમેન્ટેશન્સ લાગશે? તમારે બિઝનેસ એક્સપ્લોર કરવા જવું છે તો તમને કયા ડોક્યુમેન્ટ્સ લાગશે, તો એનો અલગથી વિડીયો બનાવીશું. અત્યારે આટલું જ. થેન્ક યુ વેરી વેરી મચ ફોર વોચિંગ વિશ્વ ગાર્ડન્સ.